ની શાન સિનેમા શાન બતાડો. જે વ્યૂ છે એકદમ સ્ક્રીન સીધી સામે જોવા મળશે, તમને કોઈ ડિસ્ટર્બન્સ જોવા નહીં મળે. વચ્ચે સાઉન્ડ ની વાત કરે તો યુએસએ ની નંબર વન સિસ્ટમ છે ક્યુએસી, જે ગુજરાતમાં સૌ પ્રથમ વાર અહીંયા આવી છે. આપણે આ કોન્સેપ્ટ ફક્ત આણંદમાં શાન સિનેમામાં આવશે. શાન સિનેમા છે અહીંયા વ્હાઇટ રિક્લાઇનર વાળા છે ને, આખો જે સ્ક્રીન છે ને 9 નંબર ની સ્ક્રીન આખી રિક્લાઇનરમાં આપણને મળે છે. એકદમ લક્ઝુરિયસ ફીલ આપે છે. શાન મોલ નામ જેવું છે ને, શાન એવું ગુજરાતની શાન કહી શકાય. જેની અંદર સિંગલ પણ બેસવું હોય તો બેસી શકે. ઓકે બરાબર. હાર્કનેસ કંપનીની સ્ક્રીન નું આપણે જે છે જે પરદો છે એ હાર્કનેસ કંપની. હાર્કનેસ જેની બેટર ધેન ધ એની અધર ઇન આણંદ, જોરદાર કરતા બેસ્ટ. આ તો સાહેબ આણંદ ની વાત કરી રહ્યા છે, પણ હું તો એવું કહીશ કે આખા ગુજરાત ની અંદર આ સિસ્ટમ નથી, નહીં હોય કોઈ જગ્યાએ, નહીં નવ સ્ક્રીન નહીં. એડ્રેસ ની વાત કરીએ પ્રોપર તો કયું છે? આ આપણે આણંદ વિદ્યાનગર માં આવેલો છે શાન એવી ફોર્ચ્યુન મોલ, જેનું એડ્રેસ તમને સમજાવું તો જે રીતે થાય, શાન એવી ફોર્ચ્યુન મોલ બિહાઇન્ડ એલિગોન ન્યુ રાજમાર્ગ રોડ આણંદ વિદ્યાનગર. જો તમે નડિયાદ સાઈડ થી આવતા હોય તો સંકેત વાળા સર્કલ થી તમે એક્ઝેક્ટ વરી જાઓ રાજમાર્ગ રોડ પર, આરામથી તમે આ જગ્યા પર આવી શકો છો. અને જો કરમસદ બાજુથી આવવાના કે સુજિત્રા બાજુથી આવવાના હોય તો એલિકોન સર્કલ છે ત્યાંથી તમે વરી શકો છો, બરાબર? એટલે આ લોકેશન પર અત્યારે તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે. હવે થોડી વિશેષતાની વાત કરીએ તો ગુજરાતનો સૌ પ્રથમ મોલ આણંદની અંદર જે એક જ ફ્લોર પર 9 સ્ક્રીન આવેલી છે, બરાબર ને? સારું, આ તો કહેવાય ને કે સોને પે સુહાગા જેવું છે. અને બીજી ઘણી બધી વિશેષતા હું તમને બતાવવાનો છું. અને સાઉન્ડની વાત કરીએ તો સાહેબ યુએસસી નંબર 1 યુએસની ટેકનોલોજી ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ આવી રહી છે આણંદની અંદર. એ ફોર વે સાઉન્ડ સિસ્ટમ કહેવામાં, બરાબર ને સાહેબ? હા બરાબર. અત્યાર સુધી તો ડોલ્બી હાબરી હાબરીને કંટાળી ગયા છે બધા, હવે એટલે હવે આ કંઈક નવું લાવ્યા છે. તો બહુ વાર નહીં કરીએ, શાન સિનેમાની શાન બતાવવાનો છું તમને મિત્રો. આપણે ટિકિટ કલેક્શન આપણે કઈ જગ્યા પર છે? ટિકિટ કલેક્શન આપણે ગ્રાઉન્ડ ફ્લોર પર થશે. ગ્રાઉન્ડ ફ્લોર પર ટિકિટ લીધા પછી જોડે જ લિફ્ટ છે, લિફ્ટમાં થર્ડ ફ્લોર પર આપણી શાન સિનેમા આવેલી છે. ચલો તો આપણે હું તમને બતાવું કઈ રીતે તમે આખી પ્રોસેસ કરી શકો છો, બરાબર? Cause I don't give a fuck what you say. Yeah, I'ma do shit my way. So you can go kick rocks, I'ma stack bricks up, build what I want to make. Yo, I got a lot of shit to say, so I'ma do this every day. I'll be writing things until I'm fucking buried in my grave. 6 feet deep under, but my body won't decay. Cause my messages are timeless, so they'll put them on display. Oh yeah, I rap with a certainty, I have a sense of urgency. A message for eternity, for everyone internally. I had some people burning me, but now they fucking learn to see. I ain't the one to fuck with, now they looking nervously. And I don't really care what you think of me respectfully. You can kick rocks if you think you're fucking better, see. I will outwork you, turn you to an enemy. Hurt you so bad that you're gonna need some therapy. I got the motherfucking recipe. I've been cooking up hits, I'ma leave a legacy. You'll be looking small. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us. And love is all we'll ever trust. આ જે જગ્યા છે એકદમ નેચરલ જગ્યા બનાવી છે, સેલ્ફી માટે કે ફોટા માટે બનાવ્યા હોય એવું લાગી રહ્યું છે મને. પૃથ્વીભાઈ સેલ્ફી ઝોન રાખ્યો છે કસ્ટમર માટે. યસ, સેલ્ફી ઝોન. યસ, તે પોતાની યાદગીરી રાખી શકે છે, ફેમિલી ફ્રેન્ડ્સ કઝિન કોઈ બી સગા સંબંધી બધા માટે છે. એમની માટે સેલ્ફી ઝોન એ ક્લિક કરે છે અહીંયા અને યાદગીરી એક શાન સિનેમાની રાખી શકે છે એમના માટે. ઓહો, અને તમે જોશો ને કે એકદમ નેચરલ લુક બનાવ્યો છે. યસ, નેચરલ. બેસો બેસો, આપણે બેસીએ, તમે આમ મજા. અને ખાલી સેલ્ફી એટલે ખાલી સેલ્ફી માટેનું પોઈન્ટ નથી બનાવ્યું, સાથે સાથે તમે બેસીને ફોટોગ્રાફી સારામાં સારી ફોટોગ્રાફી કરી શકો છો. અને આ તો છે, પણ એની સામે હિંચકો મૂક્યો છે એ પણ હું તમને બતાવવાનું. આપણે હિંચકો બતાવીએ. એટલે સેલ્ફી માટેનો કોઈ પોઈન્ટ હોતો નથી સિનેમાની અંદર, એ વસ્તુ આપણને નવું લાગે છે. યુનિક, હા, આ વસ્તુ એ પ્લસ પોઈન્ટ છે આપણા માટે. હવે યુવાઓને તો સેલ્ફી ખેંચવા માટે જોઈતી જ હોય છે. બાજુ છે સેલ્ફીની એક્ઝેક્ટ સામે હિંચકો મૂક્યો છે. આમ ગુજરાતીઓના આમ કહેવા છે ગામડાની ફિલિંગ આવે હિંચકો જુએ એટલે, હે ને? ગામડાઓમાં વર્ષોથી હિંચકાની પ્રથા છે, એ આપણે અહીંયા જોઈશું.
હિંચકો તો મૂક્યો છે, સાથે સાથે એવું કંઈ નથી કે ભાઈ ખાલી સ્ટીલનો હિંચકો મૂકી દીધો છે, પણ એકદમ રજવાડી હિંચકો કહેવાયો. અને આ જે લુક છે એ પ્રોપર રજવાડી છે, લાકડામાંથી બનાવેલો છે અને બહુ સારી ક્વોલિટીનો છે. બહુ જ્યારે પણ પિક્ચર જોવા આવતા તમને એવું થાય કે ચલો 5-10 મિનિટ અડધો કલાક આપણે વહેલા જઈએ, ત્યાં જઈને થોડો ટાઈમ સ્પેન્ડ કરીશું, મિત્રો સાથે યાદગીરી લઈશું. નગીનભાઈ તમને મળીને મને ઘણો આનંદ થયો. હવે થોડી વિશેષતાની વાત કરીએ તો તમે થોડી વિશેષતાની વાત કરો, કારણ કે આણંદની અંદર અત્યારે આમ કેવું કે હચમચી ગયું છે આણંદ, એવું કહેવાય. બધા એવું કહે છે કે આ તો શું છે, નવું સ્ક્રીન એક જ ફ્લોર પર? એક જ ફ્લોર પર પહેલી વાર ગુજરાતમાં, પહેલી વાર મને એવું લાગે. ફર્સ્ટ ટાઈમ છે. આવો અમારા આણંદની શાન સિનેમા શાન બતાડું. શાન સિનેમાની શાન જોવા માટે આવ્યા છીએ આપણે. અને આજે આ લાઇનમાં કેટલી સ્ક્રીન છે? આ લાઇનમાં 1-5 સ્ક્રીન છે. ઓકે. અને પેલી લાઇન 6-9 છે, આ બાજુ 4 સ્ક્રીન છે, આ બાજુ 1-5 છે, પેલી બાજુ 4 સ્ક્રીન છે. અને વાઈફાઈની વાત કરીએ તો આ વાઈફાઈનું જે સ્ટીકર મારેલું છે એ ફ્રી હોય, ટોટલી ફ્રી છે. ટોટલી ફ્રી? હા. અહીંયા હવે શો ચાલુ થવાનો છે, 5-5 મિનિટની વાર છે, એટલે હું તમને તરત અંદર જઈશ. શું શું ફેસિલિટી છે એ પણ આપણે જોવાના છે. અહીંયાનું સિટિંગનું કેમનું છે મને થોડું સમજાવશો આપ? સ્ક્રીન 5 અને 1-5 સ્ક્રીન 5 સુધીમાં 152 કેપેસિટી છે. ઓકે. જેમાં ગોલ્ડમાં છે 45 સીટ, પ્લેટિનમમાં 66, લવ કપલ સોફામાં 28 અને રિક્લાઇનરમાં 13 છે. અને 1 નંબરથી લઈને 5 નંબરની સ્ક્રીન સુધી સેમ રહેશે, ખાલી કલરનો ડિફરન્સ રહેશે. આપણે નંબર 1 ની અંદર જોયું તો રેડ કલર છે, બરાબર? રેડ. સ્ક્રીન 2 માં બ્લુ આવશે, સ્ક્રીન 3 માં ગ્રે, પછી 4થામાં બ્રાઉન અને 5મામાં બ્લેક રહેશે. હવે બીજી વાત કરું ને મિત્રો, તો અહીંયા એક વસ્તુ મેં નોટ કરી કે કમ્ફર્ટેબલ નીચેથી લઈને ઉપર સુધી દરેક સીટની અંદર છે એ વસ્તુ. હવે ગોલ્ડની વાત કરીએ કે ઘણી જગ્યાએ આપણને એક એવો અનુભવ પણ થતો હોય છે કે બળો દુખી જાય, આમ માથું ઊંચું કરીને જોવો પડે, પણ અહીંયા સ્ક્રીનની જે પોઝિશન છે ને એ ગોલ્ડ ક્લાસની અંદર બેસીને જુઓ કે તમે રિક્લાઇનર પર બેસીને જુઓ, પણ તમને એવો કંઈ અનુભવ, ખરાબ અનુભવ નહીં થાય, એકદમ સારામાં સારો અનુભવ થશે. કરવામાં આવે ને તો દરેક સ્ક્રીનની થીમ અલગ અલગ છે, આખા થિયેટરનો કોન્સેપ્ટ આખો એક જ છે, પણ હા થીમ અલગ અલગ છે. સ્ક્રીનની અંદર અલગ અલગ કલર્સની આપણને સીટ્સ જોવા મળશે. તો મિત્રો આપણે કપલ સીટની અંદર અત્યારે બેઠા છે, કપલ સોફા એ પણ આમ કહેવાય કે એટલા કમ્ફર્ટેબલ છે, તમે જોશો ને તમને ખ્યાલ આવશે. હવે ક્વોલિટીની વાત કરો ને તો ક્વોલિટીની અંદર આણંદની અંદર પ્રથમવાર આ ક્વોલિટી આપણને જોવા મળે છે, અને ચરોતરમાં તો ખાસ, અને આખા ગુજરાત લેવલ પર પ્રથમવાર 9 સ્ક્રીન સિનેમા એ પણ 1 ફ્લોરની અંદર, બહુ જોરદાર કોમ્બિનેશન. હવે બીજી વાત કરું ને સીટની વાત કરીએ આપણે તો અહીંયા કોઈ એક વ્યક્તિ સિંગલ પર્સનને પણ બેસવું હોય તો અહીંયા ડિવાઈડ થઈ જાય એવું છે, આ જગ્યા એવી છે, એટલે તમે આરામથી બેસી શકો છો. અને કપલ માટે તો ખાસ છે જ, જે મેં ક્યારેય આણંદની અંદર આ વસ્તુ જોઈ નથી, તો અચૂકથી તમે આવો. હજુ તમને બીજું બધું બતાવવાનો છું અને આપણે આગળ ઘણું બધું જોવાના છે, આવી જાઓ. અને બીજી વાત ગમે તો કપલ તો છે જ, સાથે સાથે પ્રાઇવસી આપણને બહુ જોરદાર મળે છે, આની અંદર પણ પ્રાઇવસી છે. અને હા, બીજા કમ્પાર્ટમેન્ટની અંદર જે બેડવાળી સિસ્ટમ છે એની પ્રાઇવસી પણ હું તમને બતાવવાનો છું. આ અહીંયા આપણે બેઠા છીએ તો આપણને અહીંથી આ બાજુ પણ નહીં દેખાતું, ના અહીંથી પેલી બાજુ પણ નહીં દેખાય, એટલે આ શાન સિનેમાની શાન કહી શકાય, બહુ જોરદાર છે. અને અહીંયા આપણને પોપકોર્ન છે, કોલ્ડ ડ્રિંક્સ છે, મૂકવાનો જગ્યા પણ મળી જાય છે. સ્પેસની વાત કરીએ ને, તો સ્પેસ પણ તમે જોઈ રહ્યા છો, એકદમ જેટલી જોઈએ ને એટલી માપની છે, એવું નથી કે આમ એકદમ દબાઈ દીધા છે. હવે આપણે રિક્લાઇનર સીટની આગળ આવી ગયા છે. હવે રિક્લાઇનરની આગળ પણ એટલી બધી સ્પેસ મળે છે તમને કે તમે બાયચાન્સ અહીં ખાલી બેઠા હોય ને, તમારું લાંબુ થઈને બેસવું હોય ને તો પણ તમે બેસી શકો છો. હવે તમે પૃથ્વીભાઈ, તમે કહો એઝ અ મેનેજર કે ગ્રાહક શું કહે છે આ જગ્યા પર બેસીને? સીટમાં એટલી કમ્ફર્ટેબલ છે, જે સ્પંચ બી છે એ બી આરામદાયક છે, આ જે સીટ છે બહુ કમ્ફર્ટેબલ છે. અહીંયા તમે ફૂડનો બી સારી રીતે તમે આનંદ ઉઠાવી શકો છો, અને ખાતા ખાતા જે વ્યૂ છે એકદમ સ્ક્રીન સીધી સામે જોવા મળશે, તમને કોઈ ડિસ્ટર્બન્સ જોવા નહીં મળે, વચ્ચે સીધો તમને મૂવીનો આનંદ આવશે, જે કોઈ બી નીચેનો કોઈ બી દેખાતો નથી, કોઈ નહીં દેખાય, કોઈ વ્યક્તિ બેઠો હોય એનું માથું પણ નહીં દેખાય, સીધો તમને સ્ક્રીન દેખાશે, સ્ક્રીન દેખાશે, સીધી સ્ક્રીન, કોઈ ડિસ્ટર્બન્સ નહીં દેખાય, અને એટલો વ્યવસ્થિત વ્યૂ દેખાશે, તમને આનંદ આવશે, આનંદ આવશે. યસ. અને આ જે સીટ છે ને, આનું જે આમ આ જે સ્પંજ છે ને, એકદમ આરામદાયક છે. યસ યસ. મેમ આપનું શું નામ છે? કરશો પ્રીતિ પરમાર. તો
જે સાઉન્ડ ક્વોલિટી છે અને પિક્ચર ક્વોલિટીમાં તમને શું ડિફરન્સ લાગ્યો છે? તમે બીજે નથી જોતા ને અહીંયા તમને શું ડિફરન્સ લાગ્યો? અહીંયા સનસેટ પણ બહુ સારો છે, બેસવાનું પણ બહુ સારું, એકદમ કમ્ફર્ટેબલ છે. હું અહીંયા જાઉં છું, જ્યારથી શાંત થયું છે ત્યારથી હું અહીંયા જાઉં છું મૂવી જોવા માટે. તો આપણે શાન સિનેમાની શાન જોવાના છે, નવ સ્ક્રીનની અંદર આવી ગયા છે, 9 નંબર સ્ક્રીનની અંદર આવી ગયા છે. અને અહીંયા થોડી વિશેષતાની વાત કરીએ તો થોડું સમજાવો તમે મને. 9 નંબરની સ્ક્રીન છે, એમાં પ્રોપરલી બધી રિક્લાઇનર જ છે. એમાં બે ક્લાસ છે, રિક્લાઇનર અને વીઆઈપી રિક્લાઇનર છે. બરોબર છે, બધી સેમ જ, પણ એમાં બે ક્લાસ ડિવાઇડેડ કરેલા છે. આપણે અંદર જઈએ, ચલો અંદર જઈને સમજીએ. જોઈ લઈએ જરા, જોઈ લઈએ. તો પૃથ્વીભાઈ, હવે આની સ્પેશિયાલિટીની વાત કરે તો જ્યારે આપણે અંદર એન્ટર થઈને એકદમ રોયલ ફિલિંગ આવે છે. અહીંયા વ્હાઇટ રિક્લાઇનર વાળા છે અને આખો જે સ્ક્રીન છે ને 9 નંબરની સ્ક્રીન આખી રિક્લાઇનરમાં આપણને મળે છે. એકદમ લક્ઝુરિયસ ફીલ આપે છે. અહીંના જે રિક્લાઇનર છે ને એ પણ થોડા ડિફરન્ટ હોય એવું મને ફીલ થાય છે પેલા કરતા, જે સાદા છે ને. જે ઇન્ટેરિયર છે એ રોયલ, તમને ફિલિંગ આવશે કે રોયલ જે બેઠો છો. તો હવે સ્ક્રીનની વાત કરીએ તો એની સ્પેશિયાલિટી શું છે? એ હાર્કનેસ કંપનીની સ્ક્રીનનું આપણે જે છે, જે પડદો છે એ હાર્કનેસ કંપની, જેની ક્વોલિટી ક્લિયરિટી બધી રીતે બેસ્ટ મળશે. અને 4-way સાઉન્ડ સિસ્ટમ. હવે આપણે વાત કરીએ તો થિયેટરમાં જતા કેમ હોઈએ છે કે એક સાઉન્ડ સિસ્ટમ આપણને મળી રહે જોરદાર અને સ્ક્રીન મળી રહે પિક્ચર ક્લિયરિટી, જે એનું એક એડવેન્ચરિયસ જર્ની કહી શકાય. આપણે અંદર આવ્યા પછી સિનેમેટિક મોજ કહી શકાય એ આપણને આ જગ્યા પર આવે છે. સાઉન્ડની વાત કરે તો યુએસએની નંબર 1 સિસ્ટમ છે QAC, જે ગુજરાતમાં સૌ પ્રથમવાર અહીંયા આવી છે આપણા આણંદમાં. અને એમાં પણ શાન સિનેમાની અંદર, યસ, આ તો સોને પે સુહાગા જેવું થઈ ગયું છે, બહુ મોજ પડી જાય. તો હવે મિત્રો, અત્યાર સુધીમાં આપણે ઘણી બધી જગ્યાએ મૂવી જોવા જતા હોય, ગમે તે થિયેટરની અંદર જોવા જાઓ ને તો પાણીની બોટલનો પ્રાઇઝ જ આપણને મારી નાખતી હોય છે, જે સામાન્ય વ્યક્તિ માટે. પણ એ જ વસ્તુ આપણને અહીંયા ફ્રી વોટર આપવામાં આવે છે. ફ્રી વોટર તો છે, પણ સાથે સાથે એમની ચોખ્ખાઈની વાત કરું ને તો એવું જ છે. આપણે આજે એમને ખબર નહીં આવી ગયા છે, અને અહીંયા જે સિસ્ટમ છે, ઘર જેવી સિસ્ટમ છે, જે પાલા મૂક્યા છે પાણીના પ્યાલા એ પણ મૂક્યા છે. હવે આપણે થોડું ટોયલેટ જોશું, ટોયલેટ પણ હું બતાવવાનું છે. એનું કારણ એટલું છે કે એની પણ આપણે ચોખ્ખાઈ જોઈશું, અને દિવસમાં 3 વાર સાફ કરવામાં આવે છે. એ અંદર લખેલું જે એમનું ચેકલિસ્ટ છે ને એમાં પણ બતાવવાનો છું. અહીંયા જે સિસ્ટમ છે ને ટાઈમ પ્રમાણે લખેલું છે, 11, 11:30, 12:30 એ રીતનો સમય છે. અને એ ટાઈમ ટુ ટાઈમ આ વસ્તુ બધું ચેક કરવામાં આવે છે. અને એ રીતની કહેવાય કે ચોખ્ખાઈ એક મેન્ટેન કરવું ને સાહેબ, વસ્તુ બનાવે તો બધા શકે છે, પણ એને મેન્ટેન કરવું ને એ બહુ મોટી વાત હોય છે. બરાબર, એ વસ્તુ આપણને અહીંયા જોવા મળી મને. સાઉન્ડ ઇફેક્ટની વાત કરીએ, સાઉન્ડની વાત કરીએ, પછી પિક્ચરની વાત કરીએ, પિક્ચર ક્વોલિટીની વાત કરીએ, કમ્ફર્ટની વાત કરીએ, તો તમને કેવું લાગ્યું? મસ્ત છે, બધું સારું છે. વેદભાઈ, તમે મને થોડું કહેશો, કારણ કે હું તો એવું કહીશ કે યુવાઓને વધારે આપણે એપ્રોચ કરવાનું કારણ એટલું છે કે લોકોને વધારે ખબર પડતી હોય છે. કેવું લાગ્યું, તમે એક્સપિરિયન્સ શેર કરો મારી સાથે. સ્ક્રીન મલ્ટીપ્લેક્સ સારું બનાવ્યું છે, આ આણંદમાં પહેલું જ આવું બન્યું છે, સારામાં સારું અલગ રીતે બનાવ્યું છે. ઓકે, અને આપણે અહીં અવાય એવું છે. તમે કઈ સ્ક્રીનમાં જો? 9 સ્ક્રીન. 9 સ્ક્રીન ની અંદર. ઓહો, તો 9 સ્ક્રીન ની અંદર ટોટલી રિક્લાઇનર છે, બરાબર? રિક્લાઇનર છે. તો એમાં તમને શું આમ અલગ લાગ્યું? અલગ લાગ્યું એ મીન્સ બધા કરતા અલગ છે, ને ઓછી સીટો હોય ને એટલું વધારે સારું. અને રિક્લાઇનર બધી રિક્લાઇનર છે, અને સાઉન્ડ ઇફેક્ટ એકદમ. શું નામ છે સર આપનું? મારું અલ્તાફ નામ છે. અલ્તાફ, આણંદના છો તમે? હા, આણંદ. હવે આણંદની અંદર આ વસ્તુ તમે અનુભવ કર્યો છે, સાઉન્ડ સિસ્ટમ છે, ક્વોલિટીની વાત, જોરદાર સાઉન્ડ સિસ્ટમ છે, આરામદાયક બહુ જોરદાર. યે સુને મૂવી જોઈ તો આવી સીટ પર બેસીને જોવું. બધી સ્ક્રીન આપણે જોઈ લીધી. હવે અરુ આ શું છે ને, હું કેમનો વિચારું છું, જ્યારે આપણે અંદરનું અંદરથી બહારથી અંદર આવે ને ત્યારે પણ મેં વિચાર્યું કે આ વસ્તુ છે શું, મને થોડું સમજાવશો સર? આપણે 8 નંબરની સ્ક્રીન છે ને એની અંદર કમિંગ સૂન છે. 8 નંબરની સ્ક્રીન, હા, જે ગુજરાતમાં પહેલી વખત આ કોન્સેપ્ટ ફક્ત આણંદમાં શાન સિનેમામાં આવશે. શાન સિનેમામાં, હા. તો એનો ડેમો પીસ લેવો તો જરીક. અને આમ કહેવા જઈએ તો કેટલી સીટ્સ આવશે આની અંદર? 56. ઓકે, અને આને રિમોટ થી ઓપરેટ કરવાનું હોય જેવું છે. આપણે લેગ્સ અપ થઈ રહ્યા છે અને એકદમ કમ્ફર્ટેબલ લેવલ પર બહુ મજા આવી જાય એવી વસ્તુ છે. અને સાહેબ, હું એવું કહીશ કે ગુજરાતમાં પ્રથમ વખત છે આ વસ્તુ, અમદાવાદ મેગા સિટી કોન્સેપ્ટ એ પણ ના કહી શકાય આ વખત તો. અને હેડ અપ થઈ જાય, બરાબર, હેડ અપ થઈ જાય.
તો એકદમ કમ્ફર્ટેબલ છે અને આવી રીતે શાંતિથી તમે જોઈ શકો છો મૂવી. આવો આનંદ લેવા, આવો આનંદ માણવા માટે તો સારું આણંદમાં આવવું પડે, આણંદ શાલ શાન સિનેમાની અંદર આવવું પડે. બરાબર, જોરદાર છે. અને હજુ લોન્ચ થયું નથી એવું કઈ છે? લોન્ચ હજુ 6-7-8 હજુ બાકી છે. ઓકે, શાન મોલ નામ જેવું છે ને, શાન એવું ગુજરાતની શાન કહી શકાય, વસ્તુ એવી છે અને વાત પણ એવી છે. હું કહું આ તો એક ગુજરાત માટે ગિફ્ટ કહેવાય અને આણંદ માટે તો ખાસ આણંદ વિદ્યાનગરના લોકો કહેવાય ને કે જે કમ્ફર્ટમાં બધું માને છે સાહેબ, પૈસા પાછળ ક્યારે કદી જોતા નથી કે પૈસા શું છે, એમને કમ્ફર્ટ જોયે છે. અને ખાસ કરીને આ વસ્તુ પ્રાઇવસી અને કપલ માટે ખાસ બનાવી છે, ગિફ્ટ કહેવાય આ તો. એટલે અચૂકથી એક વખત સ્ક્રીન નંબર 8માં તો વિઝિટ કરવા જેવું છે. અને તમને વાત કરું ને તો આ જે છે, આ જે એક વોલ છે એ તમને પ્રાઇવસી આપશે, આગળ બી વોલ આવી જશે, આવો જ એરિયા આગળ આવી જશે, એટલે તમને ફૂલ પ્રાઇવસી મળવાની છે. એટલે હું તો એવું કહીશ કે બુક કરાવી જ લો, બહુ મોજ પડી જવાની છે આ જગ્યા પર. પહેલી વાર મેં તમને પહેલા કહ્યું કે 4-way સાઉન્ડ સિસ્ટમ છે, એટલે સાઉન્ડ બહુ સરસ છે, સાઉન્ડ બહુ સરસ છે અને એમ કમ્ફર્ટેબલ લાગે, કમ્ફર્ટેબલ બહુ, નોઇઝ એમ બરાબર છે, ઘોંઘાટ ના લાગે અને ક્લિયરિટી આવી ક્યાંય નહીં, ક્યાંય નહીં. તો પૃથ્વીભાઈ આપણે કિચનમાં જઈ શકીએ ખરા, જે કેન્ટીન છે આપણું એમાં જઈ શકીએ ખરા? યસ, વિઝિટ કરી શકો છો. અને આપણે હાઇજીન પણ ચેક કરીએ, સ્પેશિયલ એના માટે જ આપણે અંદર જઈએ છીએ. હા, આપણે પહેરીને જ એન્ટ્રી લેવાશે, આપણો બાર છે આપણે જે અંદર ના પડે, ફૂડની અંદર એ ના થાય, એટલે કેપ છે, પછી હેન્ડ ગ્લોવ્સ છે, બધું મેન્ટેન રાખવું પડે છે. અહીંયા બને છે બધું, દરેક વસ્તુ. આપણે શું શું હોય છે સાહેબ, આપણે કહેશો તમે? અહીં પોપકોર્ન છે, પીઝા, બર્ગર, સેન્ડવિચ, ગાર્લિક બ્રેડ, નાચોસ છે, કોલ્ડ ડ્રિંક્સમાં કોક, થમ્સઅપ, સ્પ્રાઇટ, ફેન્ટા. હા, દરેક વસ્તુ અહીંયા આપણી સામે બનશે, લાઈવ બનશે અને આપણને પીરસવામાં આવે છે. અહીંયા ચોખ્ખાઈ બહુ સારી લાગી મને પૃથ્વીભાઈ, મેન્ટેન રાખવું પડશે કારણ કે ક્લીનનેસ જ કસ્ટમરને આકર્ષિત કરે છે અને પોપકોર્ન અને કોક મળી જાય છે. હવે ટ્રાય કરીશું ચીઝ કોક, ચીઝ પોપકોર્ન છે. મોસ્ટ સેલિંગની મેં વાત કરી એમને કે મોસ્ટ સેલિંગ શું છે આપણે, તો એમણે એવું પણ કહ્યું છે મોસ્ટ સેલિંગની અંદર અહીંયા સેન્ડવિચ અને સમોસા લોકો વધારે પ્રિફર કરે છે, એ બી તમે ખાશો. મોસ્ટ સેલિંગ એટલે આ તો સાહેબ ખાય છે જ, પણ એના સિવાયની વાત કરીએ તો સમોસા અને સેન્ડવિચ છે. અહીંયા આરામથી બેસીને ગ્રુપ સાથે ખાઈ શકો છો, તમારા ગ્રુપ સાથે તમે લઈને આવ્યા હોય, સામે પણ સારી એવી સુવિધા છે બેસવાની, એટલે અંદર પણ. હા, તમે ચાલુ સિનેમાની અંદર, ચાલુ મૂવીની અંદર ખાવાનું પસંદ કરતા હોય જોવા સાથે, એ બી આનંદ માણી શકો છો. ઓલ ઓવર રિવ્યુની વાત કરીએ તો બહુ જોરદાર છે. આ વસ્તુ આખા ગુજરાતમાં તમને ક્યાંય નહીં મળે, માત્ર ને માત્ર શાન સિનેમાની અંદર, શાન મોલની અંદર મળશે. તો એક મળીશું એક નવા એપિસોડ સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મને વિરામ આપો, બધાને જય સ્વામિનારાયણ. અને હા, આ મિત્ર સાથે શેર કરો, તમારા જે મૂવી પાર્ટનર છે એના સાથે શેર કરો અને એમને કહો કે આ તો જોરદાર છે, અહીંયા આવવું જોઈએ, અવશ્ય આવવું જોઈએ. અને મળીશું એક નવા એપિસોડ સાથે.